પપ્પા આટલી મોટી દુનિયામાં તમે મને એકલી મૂકીને જતા રહ્યા, તમને મારી દયા પણ ના આવી? પપ્પા આટલી મોટી કંપનીને તમે રેડી મૂકીને જતા રહ્યા, આ બધું હું કેવી રીતે સંભાળીશ? હું તો ક્યારે કંપનીનું પગથિયું પણ નથી ચડી, મને તો કઈ નથી આવડતું પપ્પા. તમે આટલા મોટા ઘરમાં મને એકલી મૂકીને કેમ જતા રહ્યા? આ ઘરને હું કેવી રીતે સંભાળીશ? પપ્પા તમારા વગર હવે હું શું કરીશ? જી તમે કોણ? હું એડવોકેટ દિવ્યા છું, તમારા અંકલ મનસુખ કાકાએ આ ઘર અને તમારી કંપની વિરુદ્ધ કેસ મૂકી દીધો છે. શું મારા કાકાએ કેસ કર્યો છે? પણ શા માટે? બેટા, વર્ષો પહેલા તારા પપ્પાએ અને મેં એક કંપની ચાલુ કરી હતી જેમાં હું 50% ભાગીદાર હતો. પણ થોડાક સમય પછી તારા પપ્પાએ મને કંપનીમાંથી છૂટો કરી દીધો અને એ પણ ભાગ આપ્યા વગર. બસ તું મને મારો અડધો ભાગ આપી દે એટલે હું આ કંપની અને મકાન ઉપરથી સ્ટ્રે ઓર્ડર હટાવી લઈશ. સમજી ગઈ? કાકા, તમે કંપનીમાં ગોટાળો કર્યો હતો, બોગસ બિલ બનાવીને રૂપિયા પડાવ્યા હતા, અને બીજા નંબરમાં કે તમે એક યુએસની કંપની સાથે ફ્રોડ વહીવટ કર્યો હતો. આ વહીવટમાં આપણી કંપનીને 25 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું. બસ આ કારણસર જ મારા પપ્પાએ તમને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. વકીલ મેડમ, આ છોકરી ખોટું બોલે છે. મેં કોઈ બોગસ વહીવટ કર્યો જ નથી. મેડમ, ખોટું તો મારા કાકા બોલી રહ્યા છે, એમણે કંપનીમાં બહુ બધા ગોટાળા કર્યા છે. તમે બંને તમારી દલીલો તો કરી રહ્યા છો, પણ તમારે બંને પ્રૂવ કરવું પડશે કે તમારા બંનેમાંથી સાચું કોણ છે. મીના, જ્યાં સુધી આ કેસનો વહીવટ નહીં આવે ત્યાં સુધી આ ઘર અને તારા પપ્પાની કંપની પર તારો કોઈ અધિકાર નહીં રહે. તું આ ઘરમાં આવી તો શકે છે, પણ તું આ ઘરમાં રહી નહીં શકે. અને તારા પપ્પાની કંપનીનો જે પણ વહીવટ હશે એ અશોક, મેનેજર અશોક કરશે બધું. થેન્ક યુ. અરે મમ્મી, તમે આવો આવો બેસો. હા, આમાં ક્યાં બેસું? ખુરશી, ટેબલ, પલંગ કાંઈ નથી, ક્યાં બેસું મારે? આના પર બેસી જાઉં ને. પાણી આપું? ના. મમ્મી, મારી પાસે તો 1 કિલો લોટ લેવાના પણ પૈસા નથી, તો પછી હું ટેબલ ખુરશી ક્યાંથી લાવું? અમને તો શરમ આવે છે આવા ઝૂંપડા જેવા ઘરમાં આવતા. હા, કોક અમને જોઈ જશે તો શું વિચારશે? મમ્મી, આ તો મારા કર્મની કઠણાઈ છે ને, એટલે મારે અહીંયા ઝૂંપડા જેવા ઘરમાં રહેવું પડે છે. બાકી તો મારા પપ્પાએ મને બધી સુખ સાહેબી આપી છે, કરોડોની મિલકત છે, પણ શું કામ નહી? પણ ઈ સાહેબી અત્યારે તો તારી પાસે નથી ને? હા મમ્મી, એ બધી પ્રોપર્ટી પર મારા કાકાએ અત્યારે સ્ટે મૂકી દીધો છે,
કારણ કે એમને એ પ્રોપર્ટીમાંથી અડધો ભાગ જોઈએ છે. પણ તને એ ખબર છે કે કેસનો નિવાડો ક્યારે આવે એમ છે? એ તો હવે કેવી રીતે ખબર પડે કે કેસનો નિવાડો ક્યારે આવશે? જો મીના, મારાથી છે ને વધારે રાહ જોવાય એમ નથી. હા, તારા પપ્પાની મિલકતનો કેસનો નિવાડો 2-4 મહિનામાં નહીં આવે ને તો પછી તારી અને કૌશિકની સગાઈ હું તોડી નાખીશ અને મારા દીકરાના લગ્ન હું બીજે કરાવી દઈશ. મમ્મી, હા તમે શું વાત કરો છો? મારી અને કૌશિકની સગાઈ તોડી નાખવાની વાત કરો છો તમે? હા, કારણ કે અત્યારે મારો દીકરો એક મોટી કંપનીનો મેનેજર છે અને તું એક કંગાળ બની ગઈ છો, એટલે હું તારી સાથે મારા દીકરાના લગ્ન કરાવીને મારા ઘરની બરબાદી ઓરવા નથી માંગતી. ચાલ કૌશિક, આપણે હવે ઘરે જઈએ. સુધીરભાઈ, બસ મજા જ છે હમણાં તો. હા હા, હવે આજે નહીં તો કાલે ફેંસલો તો આવી જ જવાનો છે ને, અને ફેંસલો મારા હકમાં જ આવશે, તમે ચિંતા ન કરો. હા હા, એક મિનિટ હું તમને પછી વાત કરું. બોલ મીના, શું કામ આવી છો અહીંયા? શું કામ છે તારે? કાકા, હું તમને વિનંતી કરવા આવી છું કે મને મારી કંપની અને ઘર આપી દો. કાલે મારા સાસુ આવી હતા અને સગાઈ તોડવાની ધમકી આપીને ગયા છે કે જો મને મારું આ ઘર અને કંપની ના મળી ને અને આવી કંગાળ હાલતમાં જ રહીશ ને તો એ મારી સાથે સગાઈ તોડી નાખશે. હા મીના બેટા, હું ક્યાં તને મિલકત આપવાની ના પાડું છું. બસ તું મને આ વિલ ઉપર લખાણ કરી આપ કે તારા પપ્પાની મિલકતમાં મારો અડધો ભાગ છે, તું સાઈન કરી દે એટલે હું મારા રસ્તે ને તું તારા રસ્તે. કાકા, તમે આ ખોટી જીત કરી રહ્યા છો. જે મિલકતમાં તમારો કોઈ ભાગ જ નથી ત્યાં તમે ભાગ માંગી રહ્યા છો. કોણ કહે છે કે મારો અડધો ભાગ નથી? તારા પપ્પાનો નાનો ભાઈ છું હું, બધાને ખબર છે કે મારો અડધો ભાગ છે એ કંપનીમાં. કાકા, ભલે હું કંપનીમાં ક્યારેય નહોતી આવી પણ મને એટલી તો ખબર છે કે આ કંપની મારા પપ્પાએ ને બળ ઉપર ઊભી કરેલી છે અને તમે એના ભાઈ છો એટલે તમને એમણે એક્સપોર્ટ વહીવટ સોંપ્યો હતો અને પાછા તમે એમ કહો છો કે આ કંપની પર મારો અડધો ભાગ છે. મને બતાવો કંપનીના ઓથોરિટી દસ્તાવેજ જેમાં તમારી સાઈન હોય કે તમારું નામ હોય. હવે કંપનીના કોઈ દસ્તાવેજમાં કે ઓથોરિટી રજિસ્ટરમાં મારું નામ ન હોય તો નામ ચડાવી દે. ઈજ તો હું તને કહું છું કેટલા દિવસથી કે મને મારો અડધો ભાગ આપી દે એટલે વાત પૂરી. કાકા, મારું જે થવું હોય તે થાય પણ આ ઘર કે આ કંપનીમાંથી, શોર્ટમાં કે મારા પપ્પાની મિલકતમાંથી તમને એક ફૂટી કોડી પણ નહીં આપું હું. વાહ ભાઈ વાહ, એના બાપ જેટલી દક્કડ છે આ છોકરીમાં. પણ કઈ નહીં, હું એ તારો કાકો છું. આ તારો ઘમંડ જો ભાંગીને ભૂકો ન કરી નાખું ને તો મારું નામ મનસુખ નહીં. તું એ જોતી જા બટા કે હવે આ કાકો કેવા ખેલ ખેલે છે. નમસ્તે મેડમ. નમસ્તે મીના. મીના, તને કોઈ સબૂત મળ્યું કે જેથી તું પ્રૂવ કરી શકે કે તારા પપ્પાની કંપનીમાં તારા અંકલ મનસુખ કાકાનો કોઈ હિસ્સો છે જ નહીં? મેડમ, આ કંપનીના દસ્તાવેજ કે ઓથોરિટી પેપર પર મારા કાકાનું નામ પણ નથી બોલતું અને એમની કોઈ સાઈન પણ નથી. હા તો એ તો એકદમ ઠોસ પુરાવો છે. તું એક કામ કર, મને એ ફાઇલ અને ડોક્યુમેન્ટ્સ લાવી આપ. મેડમ, મારા પપ્પાએ એ ફાઇલ ક્યાં મૂકી છે ને એ મને નથી ખબર. કંપનીના ડ્રોવરમાં પણ મેં જોઈ લીધું છે, આખા ઘરમાં ફૂંફોડી લીધું છે પણ ક્યાંય નથી મળી. મને એવું લાગે છે કે એ ફાઇલ મારા કાકાએ છુપાવી દીધી છે. તે કંપનીના મેનેજર અશોકભાઈને પૂછ્યું એ ફાઇલ વિશે? હા મેડમ, મેં અશોકભાઈને પણ પૂછી લીધું
પણ એમને પણ નથી ખબર. મીના, એ ફાઇલ મળવી ખૂબ જ જરૂરી છે. એ માત્ર ને માત્ર એક જ સબૂત છે. જો એ ફાઇલ તને મળી ગઈ ને તો આ કેસ તો એકદમ આસાનીથી જીતી શકશે. પણ મેડમ, જો એ ફાઇલ ના મળી તો પછી આ કેસનો કોઈ ચુકાદો નહીં આવે અને મુદત પૂરી થતાં જ તારા પપ્પાની બધી જ મિલકત સરકારી ટાંચમાં જતી રહેશે. પપ્પા, તમારા ગયા પછી મારી કેવી હાલત થઈ ગઈ છે. તમારી ધૂમધામ સાઈબી હોવા છતાં પણ આજે હું કંગાળ બની ગઈ છું. પપ્પા, તમારી આ કરોડોની મિલકતની હું એકલી વારસદાર છું, છતાં આજે કંગાળ જેવી જિંદગી જીવું છું. એક એક રૂપિયા માટે તરસું છું. આ કરોડોનો મહેલ હોવા છતાં પણ આજે હું ઝૂંપડામાં રહું છું. વિધાતાએ મને સોનાની સાહેબી આપી છે, પણ મારા કાકાએ ઉપર લોઢાની મેઘ મારી દીધી છે. પપ્પા, કાલ સવાર સુધી મારી થાળીમાં 32 જાતના ભોજન હતા અને આજે એક એક ટકની રોટલી માટે તરસી રહી છું. પપ્પા, તમે તો ભગવાનના ઘરે ગયા છો ને, તો ભગવાનને કહો ને કે મને આ મુસીબતમાંથી બહાર કાઢે. હું એકલી નથી જજુમી શકતી આ જજવાત સાથે. પપ્પા, હું તાગી ગઈ છું, હું હારી ગઈ છું. પપ્પા, તમારા વગર નથી રહી શકતી. તમે મને એકલી છોડીને કેમ જતા રહ્યા? પપ્પા, હે છોકરી, કોને પૂછીને આ ઘરમાં આવી? હે, આ ઘર તારા બાપનું નથી. ચાલ નીકળ મારા ઘરની બહાર. પણ કાકા, ચાલ બહાર નીકળ. મમ્મી, એક ખરાબ સમાચાર છે. ખરાબ સમાચાર એટલે? તું શું કહેવા માંગેશ? મમ્મી, મીનાની તબિયત બહુ જ ખરાબ છે અને એને માનસિક આઘાત પણ લાગ્યો છે. એને પૂરતું ખાવાનું પણ નથી મળતું અને એટલે જ એની આ તબિયત દિવસે ને દિવસે લથડતી જાય છે. તો એની તબિયત ભલે ને લથડતી જાય, એમાં તું શું કામ ચિંતા કરે છે? મમ્મી, મીના મારી થનાર પત્ની છે, મારી મંગેતર છે, તો એની ચિંતા તો થાય જ ને મને. કૌશિક, મીના તારી પત્ની નહીં બની શકે, કારણ કે એનો કાકો છે ને એ કઈ સૂઝવા નથી દેવાનો. અને મીનાને એના બાપની મિલકત એનો કાકો એના હાથમાં આવવા દેશે તો હું તને એની હારે પવડાવીશ ને. મમ્મી, આ તમે ખોટું કરી રહ્યા છો.
અરે મીના બિચારી અત્યારે એકલી છે, એ પોતાની કાનૂની લડાઈ એકલા હાથે લડી રહી છે. મમ્મી આ સમયે હકીકતમાં તો આપણે એને કામે લાગવું જોઈએ, એને સાથ આપવો જોઈએ. અને એના બદલે તમે આમ મો ભેરવી લેવાની વાત કરો છો. આપણે કઈ આમ નવરા નથી, આપણે કામ ધંધો લઈને બેઠા છીએ. તું છે ને મીનાની ચિંતા કરવાનું છોડી દે તો સારું છે. હવે તું મારી વાત સાંભળ, મેં છે ને અરશદભાઈ ની છોકરી છે ને એની સાથે તારી સગાઈની વાત ચલાવીશ. બે દિવસ પછી તને જોવા આવવાના છે. મીના, 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 મેડમ, મેડમ શું થયું મીનાને? શારીરિક કમજોરીના કારણે મીના મૃત્યુ પામી છે. મીના, 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 મીના મને છોડીને ના જઈ શકે. મીના, મીના, હે ભગવાન આ બધું શું થઈ ગયું? મીના. તો પછી મેડમ આ મીનાનું તો મૃત્યુ થઈ ગયું, એના પપ્પાની જે મિલકત છે એનો હવાલો કોને મળશે? મિલકતનો સાચો વારસદાર કોણ છે એ પુરવાર નથી થઈ શક્યું, એટલે બધી જ મિલકત સરકારી કબજામાં જતી રહેશે. હે ભગવાન, આ મેં શું કરી નાખ્યું? આ મીનાની મિલકતને પડાવી લેવા બિચારીને મેં કેટલી હેરાન કરી. એના પપ્પાની કંપની પર સ્ટ્રે મુકાવીને બિચારીને કંગાળ કરાવી નાખી. બિચારીની હાલત મેં ભિખારી જેવી કરી નાખી. અંતે અંતે મારા હાથમાં તો કાંઈ જ ના આવ્યું ને, અને આ છોકરીને બિચારીને મારા કારણે તડપી તડપીને મરી ગઈ, તડપી તડપીને મરી ગઈ. બેટા મીના, મને માફ કરી દે મારી દીકરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. દીકરા મને માફ કરી દેજે.